હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ જુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું જાહેર વહીવટ વિશે. તેમાં પણ ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે પ્રકરણ એક વિશે. તો આજના આપણા જે મુદ્દા છે તે આ મુજબ છે. તો આજે આપણે માહિતી મેળવીશું વહીવટના અર્થ વિશે, જાહેર વહીવટની વ્યાખ્યા વિશે, જાહેર વહીવટની પ્રકૃતિ એટલે કે દ્રષ્ટિકોણ વિશે માહિતી મેળવીશું, અને અંતમાં માહિતી મેળવીશું વહીવટ પ્રબંધન અને સંગઠન વચ્ચેના તફાવત વિશેની. તો શરૂઆત કરીએ વહીવટથી. તો વહીવટ શબ્દ આવ્યો છે ક્યાંથી? તો વહીવટ શબ્દ અંગ્રેજી શબ્દ એડમિનિસ્ટ્રેશન ઉપરથી ઉતરી આવેલો છે. અને આ જે અંગ્રેજી શબ્દ એડમિનિસ્ટ્રેશન છે તે ક્યાંથી ઉતરી આવેલો છે? તે લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે, એડ પ્લસ મિનિસ્ટ્રેટ ઉપરથી બનેલો છે, જેનો અર્થ થાય છે ની સંભાળ રાખવી, કાર્યનો વહીવટ કરવો કે લોકોની સંભાળ રાખવી, તેવો તેનો અર્થ થાય છે. હવે જુદા જુદા મહાનુભાવોના મતે જે વહીવટનો અર્થ છે તેના વિશે માહિતી મેળવી, અને ખાસ હું એ કહેવા માગીશ કે જુદી જુદી પરીક્ષાઓમાં માત્ર અર્થ આપેલો હોય છે ઉપર, અને તે અર્થ કોઈ આપેલો છે તેવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કયો અર્થ કોઈ આપેલો છે તેના વિશેની માહિતી પણ તમને હોવી જોઈએ. તો ઈચ્છિત ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે માનવીય અને ભૌતિક સાધનોના સંગઠન અને સંચાલનને વહીવટ કહે છે. આ વ્યાખ્યા એટલે કે વહીવટનો અર્થ કોઈ આપેલો છે? ફિનર અને પ્રેસ પસે. ઈચ્છિત ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે જે ટાર્ગેટ હોય, ઉદ્દેશ્યનો ટાર્ગેટ આપણે બનાવીએ છીએ ને, તેની પ્રાપ્તિ માટે માનવીય અને ભૌતિક સાધનોના સંગઠન અને સંચાલનને કહેવામાં આવે છે વહીવટ. તેઓ કહેનાર છે ફિનર અને પ્રેસપસ. વહીવટ એક નૈતિક કાર્ય છે અને વહીવટદાર એક નૈતિક અભિકર્તા, એવું કહેનાર છે ઓર્ડવે ટીડ. વહીવટ એક લાંબો અને અલંકારયુક્ત શબ્દ છે, પરંતુ તેનો અર્થ ઘણો સરળ છે, તેવું કહેનાર છે ઈએન ગ્લેડન. વ્યાપક અર્થમાં જે સમૂહ સામાન્ય ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે સહયોગ કરે છે તેમના કાર્યોને વહીવટની સંજ્ઞા આપવામાં આવે છે, તેવું કહેનાર છે હર્બર્ટ સાયમન. અને આપણે હવે વહીવટનો અર્થ વ્યવસ્થિત રીતે સમજીએ. કોઈ પ્રયોજન કે ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે, કોઈ પ્રયોજન કે ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે ઓછામાં ઓછા મનુષ્યના નિર્દેશન, સમન્વય અને નિયંત્રણ એ વહીવટ છે, એવું કહેનાર છે LTY. તો વહીવટ એટલે શું? કોઈ પ્રયોજન કે ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે ઓછામાં ઓછા મનુષ્યના નિર્દેશન, સમન્વય અને નિયંત્રણ એટલે વહીવટ, તેવું કહેનાર કોણ છે? LTY. હવે વાત કરીએ જુદા જુદા મહાનુભાવોના મતે જાહેર વહીવટની વ્યાખ્યાઓ વિશે. તો જાહેર વહીવટ અને વહીવટ વિશેનો જે તફાવત છે તે પણ તમને હવે સમજાતો જશે. તો જાહેર વહીવટ એ વહીવટની શાખાનો એક ભાગ છે. જાહેર વહીવટ એ વહીવટની શાખાનો એક ભાગ છે જે સરકાર સાથે સંકળાયેલ છે અને મુખ્યત્વે કારોબારી શાખાને સાંકળે છે. મુખ્યત્વે કોની શાખાને સાંકળે છે? કારોબારી શાખાને સાંકળે છે, જેના દ્વારા સરકારના કાર્યો પૂરા થાય છે, તેમજ તેમાં ધારાકીય ઉપરાંત ન્યાયપાલિકા સાથે સંકળાયેલી સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે, આવું કહેનાર છે લુથર ગુલિક. આવું કોઈ કહેતું છે? લુથર ગુલિકે. તેની પછી વાત કરીએ કાયદાનું વિગતવાર અને પદ્ધતિસરનું જે અમલીકરણ છે તેને કહેવામાં આવે છે જાહેર વહીવટ. આવું કહેલું છે વુડ્રો વિલ્સને. ખાસ યાદ રાખવાનું છે વુડ્રો વિલ્સન વારંવાર પૂછાતું હોય છે. કાયદાનું વિગતવાર અને પદ્ધતિસરનું અમલીકરણ એટલે જાહેર વહીવટ. તેવું જે કહેનાર છે તેનું નામ છે વુડ્રો વિલ્સન. નીતિ નિર્માણના અમલીકરણ સાથે સંકળાયેલી બધી જ ક્રિયાવિધિઓના સમૂહ એટલે જાહેર વહીવટ, તેવું કહેલું છે LDY. આમ ટૂંકમાં કહીએ તો જાહેર વહીવટ અને વહીવટ વચ્ચેનો તફાવત શું છે? તો વહીવટ એટલે થાય છે કોઈ નિશ્ચિત ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે બે અથવા બે કરતાં વધારે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું કાર્ય, અને જાહેર વહીવટ એટલે ઉપરોક્ત કાર્યનું ક્ષેત્ર સરકારના કાર્ય સુધી સીમિત કરવામાં આવે તો ત્યારે તેને કહેવામાં આવે છે જાહેર વહીવટ. હવે વાત કરીએ જાહેર વહીવટના દ્રષ્ટિકોણની એટલે કે પ્રકૃતિની. તો એકીકૃત દ્રષ્ટિકોણ છે અને પ્રબંધન દ્રષ્ટિકોણ એટલે કે મેનેજરિયલ દ્રષ્ટિકોણ છે. તો સૌપ્રથમ વાત કરીએ એકીકૃત દ્રષ્ટિકોણની. તો એકીકૃત દ્રષ્ટિકોણ અંતર્ગત જાહેર વહીવટમાં કોઈ સંસ્થામાં કરવામાં આવતી બધી જ ક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે. તો બધી જ ક્રિયાઓનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? એકીકૃત દ્રષ્ટિકોણમાં, જેમાં ઉપરના સ્તરના મેનેજરથી શરૂ કરીને નીચેના સ્તરના ક્લાર્કનો પણ સમાવેશ વહીવટકારોમાં કરવામાં આવે છે. અને એકીકૃત દ્રષ્ટિકોણની જે તરફેણ કરે છે તે છે LTY અને માર્શલ ડેમોક. હવે વાત કરીએ મેનેજરિયલ દ્રષ્ટિકોણની. તો આ દ્રષ્ટિકોણ અંતર્ગત ઉપરના સ્તરના મેનેજર સ્તરના લોકોને જ વહીવટકારોમાં સમાવેશ કરવામાં આવે છે. તો મેનેજરિયલ જે દ્રષ્ટિકોણ છે તેમાં માત્ર મેનેજર સ્તરના લોકોનો વહીવટકારોમાં સમાવેશ કરવામાં આવે છે.
અને તેની તરફેણ કરે છે હર્બર્ટ સાયમન, વિક્ટર થોમ્પસન, સ્મિથબર્ગ અને લુથર ગુલિક. ખાસ નામ યાદ રાખજો, આપણને લાગે છે કે નહીં, બસ આપણે ઉપર છેલ્લી માહિતી મેળવીએ છીએ. અહીંથી એમસીક્યુ પૂછાઈ શકે છે, મેનેજરિયલ દ્રષ્ટિકોણની તરફેણ નીચેનામાંથી કોણ કોણ કરે છે, તો બધાના નામ પણ તમને ખબર હોવા જોઈએ. અંતમાં વાત કરીએ વહીવટ પ્રબંધન અને સંગઠન વચ્ચેના ભેદની, તો આ ભેદ દર્શાવનાર છે વિલિયમ સ્કુલ્ઝે અને ઓલિવર શેલ્ડન. તો વિલિયમ સ્કુલ્ઝે અને ઓલિવર શેલ્ડને વહીવટ પ્રબંધન અને સંગઠન વચ્ચેનો ભેદ જણાવેલો છે. તો વહીવટની સૌપ્રથમ વાત કરીએ તો નીતિનું નિર્માણનું કાર્ય જે કરે છે તેને વહીવટ કહેવામાં આવે છે. પ્રબંધનની વાત કરીએ તો વહીવટનો તે એક ભાગ છે. પ્રબંધન શું છે? તે વહીવટનો એક ભાગ છે. તે વહીવટ દ્વારા નિર્ધારિત સીમાઓની અંતર્ગત નીતિના અમલ સાથે સંબંધિત કાર્ય કરે તેને કહેવામાં આવે છે પ્રબંધન. અને સંગઠનની વાત કરીએ તો વહીવટ અને પ્રબંધન જે પ્રભાવી તંત્રની હેઠળ કાર્ય કરતું હોય તો તેને કહેવામાં આવે છે સંગઠન. તો આજે આપણે વાત કરી વહીવટનો અર્થ વિશે, ત્યારબાદ જાહેર વહીવટની વ્યાખ્યાઓ વિશે, ત્યારબાદ જાહેર વહીવટની પ્રકૃતિ એટલે કે દ્રષ્ટિકોણ વિશે, અને અંતમાં અત્યારે આપણે વાત કરી વહીવટ પ્રબંધન અને સંગઠન વચ્ચેના તફાવત વિશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.